ही केवलम, गुरु कृपा ही केवलम, सफल हुआ जीवन मेरा गुरु कृपा ही केवलम, गुरु कृपा ही केवलम। वल्लभादि शकी जे, इंदिरा बेटी जी की जे। धन्यवाद, प्रणाम, जय 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 पधारे जी जी प्रभु भाई। हाँ आशीर्वाद। हाँ जय 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 हाँ ओके जी। परम पूज्यपाद गोस्वामी 108 श्री गोवर्धनेश्वरी महोदय श्री, आपने कोटि कोटि दंडवत प्रणाम। पुष्टि निधि यूके नी श्री जी दाम हवेली ना ज़ूम सत्संग मा आप पधार्या, ते बदल आपनो समस्त यूके ना वैष्णव परिवार ना माध्यम थी आपनो स्वागत छे। श्रेष्ठ पिताजी स्वर परम पूज्यपाद गोस्वामी 108 श्री द्वारकेशलाल जी महाराज श्रीवती ज़ूम सत्संग मा श्रीजीधाम हवेली ना ट्रस्टीज, एक्जीक्यूटिव कमिटी, मैनेजमेंट कमिटी अने समस्त वैष्णव वती आपनु हार्दिक स्वागत छे। पूज्य महाराज श्री नी आज्ञा अनुसार संप्रदाय ना प्रचार प्रसार माटे आप सौ वल्लभपुर आचार्य पधारो छो अने बधाने जे प्रोत्साहन स्वरूप पुष्टि मार्गना प्रचार मा आप सौनु योगदान माटे पूज्य महाराज श्री वती आपने खूब खूब अभिनंदन अने वैष्णव सृष्टि वती आपने दंडवत प्रणाम। तो बस जेजे हमें बधा बहु उत्सुक छे आप पधारी आपना वचनामृत अने कीर्तन माटे सर्वने लाभ आपो। पधारो जेजे। शिवल्लभाधीश की जय। श्री गोवर्धन नाथ की जय। आप बधाने मारो अवाज प्रॉपर आवे छे, बरोबर छे? बराबर संभळाय जे जे। श्री गोवर्धन नाथ की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री गिरिराज धरण की जय। एक सेकेंड ना, मैंने 10 पे की हुआ है। श्री वाक्पतये नमः। श्री मदाचार्य चरण कमलेभ्यो नमः। नमो भगवते तस्मै कृष्णायाद् कृतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति युक्तः। अज्ञानतिमिरांजस्य ज्ञानांजनशलाकया चक्षुरन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। प्रभुर्नन्दकुमारो मे स्वामिनि वृषभानुजा, कृतार्थोऽहं 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 न संशयः। श्रीमत्कथा संश्रवणोपयोगी श्रोत्रं ददौ यः करुणारसाभि, कथामृतास्वादनमूढचेत्ता गोपाललालं शरणं प्रपद्ये। गोपाललालं शरणं प्रपद्ये। श्रीगोपाललालं शरणं प्रपद्ये।
उपस्थित आप बधा आत्मीय जनों, खूब हृदय मंगल प्रसन्नता व्यक्त करू छू कि आज आप बधा श्रीजीधाम सत्संग मंडल ना माध्यम थी एकत्रित थया छी, भेगा थया छी। अने ए पण बहु सारा कार्य करवा माटे भेगा थया छी। भेगा थवाना घणा बधा हेतु होई शके, जेम कौरवो अने पांडवो पण भेगा थया था, परंतु एनो हेतु सारो न हतो। એટલે કયા કારણથી આપણે ભેગા થઈએ છીએ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે। મંદિરમાં ભેગા થઈએ, મંડળમાં ભેગા થઈએ, ઘરમાં વર્ચ્યુઅલ આ જે સત્સંગ છે એ માધ્યમથી ભેગા થઈ રહ્યા છીએ, પરંતુ એક સદ ઉદ્દેશ્ય ને લઈને હરિનામ સંકીર્તન ભગવદ નામ, ત્યાં જ્યાં આજના સમયમાં બધા એક સાથે મળીને ભેગા થઈને આનંદ ઉત્સવ કરે, ક્યાંક થોડો હજી મનમાં સંકોચ થતો હોય। બાકી ઇંગ્લેન્ડ ને ત્યાં લંડન લેસ્ટર, તો આપ બધા આ જે પેન્ડેમિક છે એનાથી ઘણું દેશ બહાર આવી ગયું છે, એ વાતની ખૂબ પ્રસન્નતા છે, સારી વાત છે। અને તો પણ એક મનમાં સંકોચ હોય, ક્યાંક ને ક્યાંક ડર હોય, તો આ એક સારું માધ્યમ છે શ્રીજીધામ હવેલી। ખૂબ સારો આપ બધા પ્રયાસ સેવામાં સદા તત્પર છો, આ રીતે બધાને આપ જોડી રહ્યા છો ત્યાંના બધા વૈષ્ણવોને। અને શરૂઆતમાં હું અરુણાબેનને પણ સાંભળતો હતો, બહુ સરસ એમને જે પણ 2-4 મિનિટમાં વૈષ્ણવ શબ્દની પરિભાષા અને જે પણ હૃદયના ભાવ એમને વ્યક્ત કર્યા, ખૂબ ખૂબ સરસ હતું અરુણાબેન, બહુ સરસ, વેલ ડન, ખૂબ સારું એમને બોલ્યા, એમને પોતાનો મનોભાવ પ્રગટ કર્યો। જે થોડી વાર જે આજે જે સત્સંગનો સમય છે, મનને સાવધાન કરીને એકાગ્ર ચિત્તી અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી આપના યુગલ ચરણારવિંદમાં કોટાનુકોટી દંડ પ્રણામ કરીએ, આપના અલૌકિક અપ્રાકૃત સ્વરૂપનું ધ્યાન રાખ ધરીએ। આજના સત્સંગનો પ્રારંભ મને પ્રફુલભાઈ પણ પૂછતા હતા કે જે કયા વિષય ઉપર આપ લેશો, પરંતુ એવું કંઈક પર્ટિક્યુલર કોઈ એવી રીતે મને ધ્યાન આવતું ન હતું, એટલે મેં કીધું જોયું જે ઠાકોરજી પ્રેરણા કરશે, થોડી વારનો જે સમય છે તો જે પ્રેરણા કરશે એ પ્રકારથી આપણે સત્સંગ કરીશું। તો વિચાર આવી રહ્યો છે કે આજના સત્સંગનો જે પ્રારંભ છે આપણે ઇન્વેસ્ટમેન્ટ એ વિષયથી કરીશું। ઇન્ટરેસ્ટિંગ છે ને ઇન્વેસ્ટમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ શબ્દ સાંભળતા જ આમ આપણને મુખમાં આનંદ પ્રસન્નતા થઈ જાય। ઇન્વેસ્ટમેન્ટ, યસ, હા, ઇન્વેસ્ટમેન્ટ। કદાચ આપને આશ્ચર્ય થશે કે આ કયો વિષય હોઈ શકે, યે કૈસા વિષય, પણ હા, વિચાર એવી રીતે છે કે આજે થોડુંક ઇન્વેસ્ટમેન્ટ ઉપર, અને હું જે ઇન્વેસ્ટમેન્ટની વાત કરવા માંગુ છું, જો એ વિષયને સમજી લીધો તો કેવલ આ લોક નહીં અપિતુ આપણો પરલોક પણ સુધરી જશે। કેવલ લોકની વાત નથી કરતો, હવે જો આપણો લોક અને પરલોકને જ્યાં સુધારવાની વાત કરીએ છીએ કે આપણે એને લોક પરલોકને સિક્યોર કરવાની જ્યાં વાત કરતા હોઈએ, તો પછી એના માટે એક મોટું બૃહદ પ્લાનિંગ જોઈએ। જેમ આ લોક આપણે જે જગત સંસારમાં રહીએ છીએ એમાં જે આપણે નાના મોટા ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ લૌકિક, તો ત્યાં એના માટે પ્લાનિંગ જરૂરી છે। પણ અહીંયા હું જે વાત કરું છું લોક અને પરલોકને સુધારવાની કે એને સિક્યોર કરવાની જ્યાં વાત છે, તો પછી એના માટે કહી શકાય કે પ્લાનિંગ પણ મોટું જોઈએ, વિચાર પણ મોટો જોઈએ, અને હવે એ પ્લાનિંગ મોટું હોવું જોઈએ। એ કોની પાસે આ મોટું પ્લાનિંગ છે, એમની પાસેથી જ એમનો વિચાર આપણે ગ્રહણ કરીએ કે જેને આ
અખિલ બ્રહ્માંડ આ વિશ્વનું જેને આ જગતનું જેને પ્લાન કર્યું છે આખું આ જગત રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ પરબ્રહ્મ શ્રી કૃષ્ણએ પોતાના રૂપ અને નામના વિભેદનથી વિભાજનથી આ જગતની રચના કરી અને આ પોતે જ આ લીલા કરી રહ્યા છે એટલે જે પ્લાનિંગ જે છે પ્લાન જે છે એ આખું ઈશ્વરનું છે પ્રભુનું છે એટલે જ એમને કૃષ્ણમ વંદે જગદગુરુ એ જે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે એ જગદગુરુ છે તો આપણે વાત કરીશું જગદગુરુ પરબ્રહ્મ જેણે આ જગતનું પ્લાનિંગ કર્યું એ પરબ્રહ્મ શ્રી કૃષ્ણના પરમ વાક્યથી જો પરબ્રહ્મ શ્રી કૃષ્ણ એ જગદગુરુ છે અને ગુરુ એ હોય કે જે લેસન આપે જે શિક્ષા આપણને આપે એની શિક્ષાથી એના લેસનથી સમજાવે એ ગુરુ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ જગદગુરુએ જે સૌથી મોટું લેસન સૌથી મોટી જે શિક્ષા જે આપણને આપી છે એ લેસન છે શ્રીમદ ભાગવત ગીતા કહે ને કે ભગવાને જે કર્યું એ શ્રીમદ ભાગવત અને કહ્યું એ શ્રીમદ ભગવદ ગીતા જો આપને ક્યા ઉસકો હમ ભાગવત કહેંગે ઓર જો આપ કહેતે હૈ આજ્ઞા કર રહે હૈ વો શ્રીમદ ભગવદ ગીતા હૈ અર્જુન જેવો શ્રેષ્ઠ ધર્નુધર જે મહાભારતના પ્રસંગમાં આપણે જોઈએ કે રણભૂમિમાં ઉભો છે અને એ પણ બહુ કન્ફ્યુઝ છે કિમ કર્તવ્યમ એનાથી વિમૂળ છે શું કરું શું ના કરું એને સમજાતું નથી કે મારું પોતાનું કર્તવ્ય શું છે ને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એના પથ દ્રષ્ટા બને છે એને આપ માર્ગદર્શન આપે છે ભગવાને આપેલા ઉપદેશ જે શ્રીમદ ભગવદ્ ગીતામાં આપ્યા છે એ તો વિશાલ છે બૃહદ છે એ બૃહદ વચનામૃતમાંથી એ બૃહદ લેસન જે છે શ્રીમદ ભગવદ્ ગીતાનો કે શિક્ષા જે છે એ શિક્ષામાંથી કેવળ એકાદ જો સૂત્ર પણ જીવનમાં ઉતરી જાય તો જીવન ધન્યતાનો અનુભવ કરે છે આવશ્યકતા છે એકાદ સૂત્રને એટલા માટે જ તો રોજ આપણે સત્સંગ કરીએ છીએ વિચાર આવે કે રોજ શું કામ કારણ કે આ જીવ જડ છે મૂળ છે પરંતુ રોજ કરત કરત અભ્યાસ જડમતી હોત સુજાન જેમ દેશમાં જૂના જમાનામાં કુવા અને ગરગડી નો રસ્સી હોય ને બાલ્ટી કુવામાંથી પાણી ખેંચવાનું આપણા જૂના વૈષ્ણવને ખબર હોય અને એ એ જે રસ્સી હોય એ રસ્સી રોજ ઘસાય ને તો એ એ પથ્થરને એ લોઢાને પણ એ ઘસી નાખે છે કારણ કે રોજ એનું આવર્તન થાય છે એવી રીતે રોજ જયારે આપણે સત્સંગ કરતા હોઈએ તો એ રોજ સત્સંગ માનાના કોઈ એકાદ સૂત્ર જીવનને આપણું કૃતાર્થ કરી દે છે આજે આપણે એ જે પરબ્રહ્મ શ્રી કૃષ્ણના જે બૃહદ વાક્ય છે એ વાક્યોમાંથી એક વાક્ય ને આપણે સમજીએ ગ્રહણ કરીએ આપશે આજ્ઞા કરે છે કે મયેવ મન આદ્યસ્ત મયી બુદ્ધિ નિવેશય જો અહીંયા નિવેશની વાત છે નિવેશ યાની ઇન્વેસ્ટમેન્ટ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ આપણને કહી રહ્યા છે અર્જુન તો એક નિમિત્ત માત્ર છે અર્જુન એટલે કે જીવ અને એ અર્જુન જીવને કેન્દ્રમાં રાખીને જગદગુરુ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ આપણને બધાને ઉપદેશ આપે છે કે તારી બુદ્ધિ તારું મન તું મારામાં લગાડ યા તો એમ કહી શકાય કે મારામાં તું ઇન્વેસ્ટ કર નિવેશ કર વિચાર કરો પ્રિયજનો કે જેમ કોઈ લૌકિક ધન થોડું ઘણું જો ભેગું થયું હોય અને એ લૌકિક ધનને ઇન્વેસ્ટ કરતા પહેલા આપણે 5 વખત વિચાર કરીએ કે હું આ ધનને અહીંયા લગાડીશ તો મને આનાથી બેનિફિટ થશે મને ફાયદો થશે અહીંયા હું લગાડીશ તો લોંગ ટર્મમાં મને એનાથી બેનિફિટ મને મળશે હમણાં ભલે ન દેખાય ઘણી ઘણી બધી વસ્તુઓ છે આપ મારા કરતા આ બધા વિષયોને વધારે જાણો છો સમજો છો પરંતુ એ લૌકિક ધનને 5 વખત 25 વખત આપણે વિચાર કરીએ રિસર્ચ કરીએ અને પછી ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ તો વિચાર કરો કે જ્યાં મન અને બુદ્ધિની વાત આવે
ઇન્વેસ્ટમેન્ટ કરવાની તો પછી કેટલી સાવધાની આપણે રાખવી પડશે કારણ કે આપણે જે પણ કંઈ છીએ એ આપણી મન બુદ્ધિના લીધે છે યાદ રાખજો એટલા માટે મન અને બુદ્ધિનો નિવેશ ક્યાં કરવો એ સૌથી મોટો પ્રશ્ન છે જે પ્રકારથી આપણે વાત કરી કે લૌકિક ધનને ગમે ત્યાં ગમે તેને આપણે સોંપતા નથી તો એ લૌકિક ધનથી પણ જે ઇમ્પોર્ટન્ટ છે જે સૌથી મહત્વનું છે એ શું છે આપણું શરીર અને શરીરથી પણ મહત્વનું ઇમ્પોર્ટન્ટ શું છે કે આપણી બુદ્ધિ અને આપણું મન કહેવાય છે કે સિક્કો સે જ્યાદા મહત્વ હૈ મનુષ્ય કા ઓર મનુષ્ય સે જ્યાદા મહત્વ હૈ વિચારો કા વિચારો સે ભી જ્યાદા મહત્વ હૈ વિભૂ કા આપણા માટે વસ્તુ છે પૈસા આપણા માટે છે આપણે પૈસા માટે નથી એટલે કહ્યું કે જ્યાં લૌકિક ધનને ઇન્વેસ્ટ કરતા હોઈએ તો 25 વાર વિચાર કરીએ તો જે એનાથી પણ મહત્વ ઇમ્પોર્ટન્ટ છે એ આપણું શરીર આપણી મન આપણી બુદ્ધિ કારણ કે શરીરથી પણ મોટું ઇન્દ્રિય ઇન્દ્રિયથી મોટું મન મનથી મોટું બુદ્ધિ બુદ્ધિથી મોટી આત્મા શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કારણ કે શરીર હોય પણ જો જ્ઞાન શક્તિનો અભાવ હોય જો સંવેદનાઓ ન હોય સંવેદનાઓનો અભાવ હોય તો પછી એ શરીરનો શું મતલબ એ દેહનો કોઈ મતલબ નથી તો મૂળ વાત મન અને બુદ્ધિને ક્યાં લગાડવું કઈ રીતે લગાડવું પરબ્રહ્મ શ્રી કૃષ્ણ આજ્ઞા કરે છે મારામાં મય્યેવ મન આદેસ્તવ મયી બુદ્ધિ નિવેશય તારું મન અને તારી બુદ્ધિનું સમર્પણ તું મારામાં કર ધ્યાન આપજો મન અને બુદ્ધિના સમર્પણનો મતલબ છે મન એટલે શું મનની વ્યાખ્યા કરવામાં આવી છે કે સંકલ્પાત વિકલ્પાત્મક મનઃ જો સંકલ્પ વિકલ્પ કરે ઉસકો મન કહેતે હૈ મનમાં ઘણા બધા સંકલ્પો થાય હવે મારે આ કરવાનું છે હવે આ બાકી છે હવે આ કરવાનું છે હવે આ છે ફલાણું ઢીકણું કેટલા બધા વિચારોથી મન સંકલ્પિત હોય છે તો જો સંકલ્પ કરે ઉસકો મન કહેતે હૈ ઓર જો ડિસિઝન દે યા તો એમ કહીએ જે નિર્ણય કરે એનું નામ બુદ્ધિ હવે ભગવાન કહે છે કે મન અને બુદ્ધિ તું મને અર્પિત કર મનને અર્પણ કરવાનો મતલબ છે કે ભગવાનને ગમે તેવા સંકલ્પ આપણે લેવા જોઈએ એને કહેવાય મનનું સંકલ્પ સરળ ભાષામાં કહું તો પ્રભુને ગમે તેવા સંકલ્પ કરો ગમે તેવા સંકલ્પ ન કરવા ગમે તેવા નહીં ગમે તેવા ધ્યાન આપજો ગમે તેવા સંકલ્પો કરતા હોઈએ લેકિન એનાથી બચીને પ્રભુને ગમે તેવા સંકલ્પ કરવા એને કહેવાય છે મનનું સમર્પણ અને બુદ્ધિના સમર્પણનું મતલબ છે કે આ બુદ્ધિ આપણી સ્પષ્ટ રૂપે સમજી જાય કે આ જગતનો જે પણ કંઈક સાર છે એ કેવલ અને કેવલ મારા માથે વિરાજતા ઠાકોરજીના યુગલ ચરણારવિંદ છે આ નિર્ણય બુદ્ધિ કરી લે આ વાત બુદ્ધિ સમજી જાય એને કહેવાય છે બુદ્ધિનું સમર્પણ હજી જો સરળતાથી એને સમજીએ આનો વિસ્તાર કરીએ તો જ્યાં અહમ રહે એને બુદ્ધિ અને જ્યાં મમત્વ રહે એ મન અહમ ક્યાં હોય છે હું અહમ ભાવ બુદ્ધિમાં અને મમત્વ આ મારું 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 એ જે મમત્વ છે એ મન સાથે જોડાયેલું છે એટલે ભગવાન આપણને મન અને બુદ્ધિના સમર્પણના માધ્યમથી આજ્ઞા કરી રહ્યા છે કે તું તારી અહંતા અને તારી મમતાનો સમર્પણ તું મારામાં કરવી દે ભગવાન આપણાથી પોતાનું સર્વાંગી સમર્પણ ચાહે છે વિષ્ણુ તો આપણી અહંતા મમતાનું સમર્પણ ભગવાનમાં કરો કારણ કે આ જે અહમ આ જે મમત્વ એ અજ્ઞાનથી મોહથી એનો જન્મ થાય છે હું અને મારું
प्रश्न थाय विचार करिए मोहथी आनो जन्म थवो अहम ए मोहथी जन्म थाय छे अज्ञान रूप छे कई रीते अज्ञान रूप छे तो आपणे थोड़ुं के विषय ने समझिए विचार करो मैं कौन हूं कौन हूं एटले स्त्री हूं एटले के पुरुष हूं एटले माता हूं एटले पिता हूं भाई हूं बहन हूं कौन हूं मैं कौन बाकी शास्त्रकार तो एम कहे छे के जेना तमे जेने तमे पत्नी कही रह्या छो जेने तमे पति कही रह्या छो जेने तमे पिता कही रह्या छो ए बधाना अनेको जन्म थई गया छे अने तमे एना पति पत्नी पति अलग अलग रूप थी तमे प्रकट थया छो आजे जे पत्नी रूप मां के पिता रूप मां छे ए अन्य कोई जन्म मां आपणी पत्नी के पुत्र रूप मां पण प्रकट थई गया छे आ शास्त्र नो नियम छे जेम जेवी आसक्ति होय छे ए आसक्तिओ ज जन्म अने मृत्यु ना कारण छे जेवी आसक्तिओ राखी एवुं जन्म मने छे एमां जड भरत जी नो जे कथा छे ए ए प्रसिद्ध कथा छे ए प्रमाण छे के जेवी जेवी आपणी आसक्तिओ एवा एवा आपणा जन्म तुलसीदास जी कहे छे के एक मृग के संगते भरत धर्यो मृग दे तो सोचो उनकी कौन गति जो सबसे करत स्नेह जड़ भरत जी थे उनको तो केवल एक मृग बाल में आसक्ति थी तो बीजो जन्म इन्हें मृग योनि प्राप्त थई तो सोचो उनकी कौन गति जो सबसे करत स्ने आपड़े आपड़ी आसक्तियों नु लिस्ट तैयार करो क्यारक बेसी ने क्या क्या मने आसक्ति छे केटली केटली आसक्ति छे अने केटला केटला मात्रा मा छे क्या क्या छे कोनी कोनी साथे छे अने केटली केटली मात्रा मा छे विचार तो करो અને એ જ આસક્તિઓ આપણા સુખ આપણા દુઃખનું કારણ આપણા જન્મ અને આપણા મૃત્યુનું કારણ બને છે હું કોણ હું હું એટલે કે આ શરીર આપણે જ્યારે હું ઉપર આવીએ મેં કે ઉપર જબ હમ આતે હૈ તો વિચાર કરો કે મેં કોણ મેં યાની કે આ યે શરીર જો આ જે દેખાઈ રહ્યું છે તો ગ્રંથકાર શાસ્ત્ર કહે છે કે દેહ શરીર પણ ત્રણ પ્રકારના છે એક છે સ્થૂળ બીજું છે સૂક્ષ્મ અને ત્રીજું છે કારણ શરીર સ્થૂળ એટલે કે આ પંચ તત્વથી બનેલું આજે આપણું આ દેખાઈ રહ્યું છે પંચ ધાતુથી બનેલું એ સ્થૂળ શરીરની અંદર એક સૂક્ષ્મ દેહ પણ રહેલો છે જેને આપણે જોઈ નથી શકતા પણ એનું એક્ઝિસ્ટન્સ એનું એક્ઝિસ્ટ એ કરે છે હવે એ બીજું શરીર પણ એક્ઝિસ્ટ કરે છે આપણે કઈ રીતે સમજી શકીએ એક સિમ્પલ એક્ઝામ્પલ થી હું તમને પ્રયાસ કરું કે જેમ આપણે રાત્રિમાં સૂતા હોઈએ તો ડ્રીમ્સ અલગ અલગ સ્વપ્નની દુનિયામાં આપણે પહોંચી જઈએ ક્યારેક ક્યાં પહોંચી જઈએ ક્યારેક ક્યાં છે ક્યારેક તો બ્રજમાં વયા ગયા ક્યારેક કુસુમ સરોવરમાં વયા ગયા તો ક્યારેક સ્વિટ્ઝરલેન્ડ વયા જઈએ તો ક્યારેક યુરોપની યાત્રામાં વયા જઈએ તો કભી કહાં ક્યારેક ગાડી ચલાવી રહ્યા છે ક્યારેક રોડ ક્રોસ કરી રહ્યા છે તો ક્યારેક એવું પણ અનુભવ થાય છે કે આપણું એક્સિડન્ટ થઈ ગયું ક્યારેક સરસ સરસ મજાના પકવાન આપણે ખાઈ રહ્યા છીએ હે ને ભોજનનો મજા કરી રહ્યા છે આનંદ લઈ રહ્યા છીએ આવા અનેકો પ્રકારના અનુભવ આપણને સ્વપ્નમાં થતા હોય છે અને એ અનુભવ જે આજ સ્થૂળ શરીરની જે ઇન્દ્રિયોથી જે અનુભવ આપણે કરીએ છીએ એવો જ અનુભવ એ સૂક્ષ્મ દેહ જે દેહ છે એની ઇન્દ્રિયોથી પણ આપણે કરીએ છીએ એટલો મતલબ એમ થયો કે જે આ સ્થૂળ દેહની જે ઇન્દ્રિયો છે એવી રીતે જ સૂક્ષ્મ દેહની પણ ઇન્દ્રિયો રહેલી છે એટલા માટે તો આપણને ભૂખ પ્યાસ એ બધો આનંદ સ્વપ્નમાં પણ આપણે લઈ રહ્યા છીએ તો સ્વપ્નમાં જે અનુભવ કરે છે એ દેહ ક્યાંથી આવ્યો એ દેહ કયો એ ઇન્દ્રિયો કઈ તો એને કહેવાય છે સૂક્ષ્મ દેહ એટલે કહે છે ને કે ભાઈ આ સ્થૂળ શરીર તો પંચ ધાતુમાં બળીને રાખ થઈ જાય તો આ કર્મની જ્યાં વાત આવે છે તો કે કર્મ ભોગવે કોણ પ્રશ્ન થાય કે નહીં વિચાર કરો કર્મ કોણ ભોગવે આ તો શરીર નષ્ટ થઈ ગયું તો કર્મ ભોગવ્યા કોણે તો કર્મ ભોગવે છે એ સૂક્ષ્મ દેહ ઉત્તર છે અને એ સૂક્ષ્મ દેહ બીજું શરીર અને ત્રીજું આપણું છે કારણ શરીર જેને કારણ શરીર કહેવાય કારણ
એને અલગ અલગ અર્થથી સમજી શકીએ. કારણનો મતલબ જેના લીધે આપણને આ દેહ મળ્યું છે. કાર્યનો મતલબ છે જે દેખાય એ કાર્ય, અને જેના દ્વારા થાય એ કારણ. આ શરીર પંચ ધાતુથી બનેલું છે, અગ્નિ જલ તેજ વાયુ આકાશ, ફાઈવ એલિમેન્ટ. હવે આ ફાઈવ એલિમેન્ટ, આ જે તત્વ છે એના કારણ કોણ છે? મૂળ. આ શરીર તો આ પાંચ મટીરિયલ થી બનેલું છે, તો એ પાંચ મટીરિયલ પ્રગટ ક્યાંથી થયા? એ પ્રગટ કરવાના જે કારણભૂત છે એ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે, એ સ્વયં શ્રી ઠાકોરજી છે એના કારણ. એટલે કારણ શરીર એટલે આપણી અંદર રહેલું જે આત્મ સ્વરૂપ જે છે, જેને આપણે ચિદંશ કહી શકીએ. ચિદ માત્ર હરિરંશ, શ્રુતિઓ કહે છે વેદની, કે જેટલા પણ આ જગતમાં ચૈતન્ય જીવો છે, ચૈતન્ય સૃષ્ટિ છે, જેમાં શરીર છે આની અંદર ચિદંશ છે. એટલે આ હાથ ને આ કઈ મુવમેન્ટ થઈ રહી છે, ચિદંશ ન હોય તો આ શરીર જડ બની જાય છે. તો એ જે ચિદંશ જે છે, જેને આપણે આત્મ સ્વરૂપ કહીએ, ચિદાત્મા જે કહીએ, એ સ્વરૂપ એને કહેવાય છે કારણ શરીર. એ છે કારણ શરીર. અને વાસ્તવિક રીતે જોવા જઈએ તો આપણું મૂળ જે સ્વરૂપ છે એ કારણ શરીર જ છે. પરંતુ મૂળ વ્યક્તિ મોહના લીધે અજ્ઞાનમાં આવીને વ્યક્તિ કેવલ પોતાના સ્થૂળ દેહ રૂપે જ પોતાને જાણે છે અને પોતાને જુએ છે કે જે હું આ દેખાઈ રહ્યો છું એ જ છું. વાસ્તવમાં અંદર બિરાજમાન અંતર્યામી આત્મા સ્વરૂપ એ જીવને, એ જીવાત્મા જે છે એને જાણી નથી શકતા. એનું કારણ છે મૂળ, એનું કારણ છે અજ્ઞાન, એનું કારણ છે મોહ. તો આજે સ્થૂળ દેહ છે પ્રિયજનો, વાસ્તવમાં એ આપણો સાચો પરિચય નથી. અને જે સ્થૂળ દેહ રૂપમાં જ પોતાને જુએ છે, પોતાને આ દેહ તરીકે જે માને છે, અને એના લાલન પાલનમાં જે લાગેલું છે, શરીરના કોળ પૂરા કરવામાં લાગેલો છે, એને પશુ કહેવાય છે. શ્રી આચાર્યજીની વાણીમાં કહું તો એ આસુરી જીવ છે, પ્રવાહી જીવ જેને આપ કહે છે, કે જે પ્રવાહમાં જીવી રહ્યો છે. ખાવું પીવું, ઈટ ડ્રિંક એન્ડ બીંગ મેરી, એ જો એક વિચારધારા હૈ, ઇસમે જો જી રહા હૈ, વહ મૂળ વ્યક્તિ હૈ, ક્યોંકિ વો અપને આપ કો કેવલ સ્થૂળ રૂપ મે હી દેખ પા રહા હૈ, સૂક્ષ્મ રૂપમાં પોતાને ઓળખતો નથી, પોતાના કારણ શરીરને ઓળખતો નથી. કારણ કે પશુઓ પણ જુઓ, પશુઓ કેવલ પોતાના સ્થૂળ રૂપને જ જાણે છે, સ્થૂળ રૂપ દેહ માનીને જ જીવી રહ્યા છે. અને એટલા માટે પશુઓને પણ એના સ્થૂળ દેહમાં મમત્વ હોય છે. તમે જુઓ પશુઓ જે એનું જીવન ચક્ર જે ચાલી રહ્યું છે, જે તે મળી જાય ખાઈ લેવું પી લેવું, ગમે ત્યાં રહેવું કરવું, દેહની એની અંદર મમત્વ રહેલો છે, શરીરને પોષણ કરવું દેહમાં એમની મમત્વ છે. પશુઓમાં તમે એક વિશિષ્ટતા હજી જુઓ કે કેવળ દેહ જ નહીં, અપિતુ દેહ સાથે એ પશુઓને એટલી પણ વિશિષ્ટ પ્રકારની સમજ છે કે અમે કેવળ એક શરીર નથી, અપિતુ શરીરની સાથે એક જાતિ સમુદાયના પણ સદસ્ય છીએ. કેવળ પોતાને શરીર માનીને જ ભરણ પોષણ નથી કરતો, અપિતુ એનાથી એક સ્ટેપ વધારે છે. એ સ્ટેપ શું છે? કે એ પશુઓને એટલી સમજ છે કે અમે આ જાતિના મેમ્બર છીએ. એટલા માટે જ તમે જુઓ કે જેમ હાથી હોય તો હાથી સાથે રહે, બંદર બંદરની સાથે રહે, ઘોડા ઘોડાની સાથે રહે. કારણ કે એ પશુઓને સમજ છે કે અમે કેવળ એક શરીર નથી, અપિતુ શરીરની અલાવા એક જાતિ સમુદાયના મેમ્બર છીએ. નહીં તો ઘોડા ગધેડા સાથે કેમ ન રહે, હાથી બંદરની સાથે કેમ ન રહે? આ સમજવાનો વિષય છે. એટલે પશુઓને એટલી સમજ છે કે દેહ કરતા પણ અમે એક જાતિના, એક કોમ્યુનિટીના એક મેમ્બર છીએ. મોટા મોટા પશુઓની વાત છોડો, એક નાનકડી કીડી, ચીટી કો આપ દેખો, કીડી કો. હવે એ કીડી, એ કીડીને ક્યાંક ઘરમાંથી નાનકડી મિશ્રીની ડલી મળી જાય તો એ શું કરે છે? એ કીડી એ મિશ્રીની ડલીને પોતાના માથા ઉપર ઉપાડીને ઢંઢેરો પીટે, મિલ ગયા મિલ ગયા મિલ ગયા.
અને ઢંઢેરો પીટીને બધાને એકઠી કરે, બધાને ભેગી કરે. તમે જોયું હશે ક્યાંક એ એ મિશ્રીની જે ડલી હોય એમાં એક જ કીડી એનો સ્વાદ નથી લેતી, એની સાથે ઘણી બધી પાર્ટી કરતી હોય છે, એને માણતી હોય છે. એટલે વિચાર કરો કે એ નાનકડી એક જે કીડી છે એની પણ અહેમતા મમતા કેટલું કામ કરે છે, કેવળ શરીર સુધી નહીં અપિતુ એ કોમ્યુનિટીના મેમ્બર તરીકે પણ એ પોતાને જાણે છે. કહેવાનું પ્રયોજન એ છે કે તું જે વ્યક્તિ કેવળ હું એક શરીર છું કે હું એક કોમ્યુનિટીનો મેમ્બર છું કે હું એક પરિવારનો સદસ્ય છું કે કેવળ હું એક માતા છું, હું એક પિતા છું કે હું એક હસબન્ડ કે હું એક વાઇફ, કેવળ જો એ જ રીતે પોતાને જાણે છે, સમજે છે અને એ જ અનુરૂપ થઈને કર્તવ્ય કર્મ આદિ કરી રહ્યો છે તો પછી એ મનુષ્ય અને એ કીડી કે એ પશુમાં ફરક શું રહ્યો? ક્યાં ફરક રહી ગયો બતાવો, વિચાર કરો. કારણ કે એટલી સમજ તો એ પશુના અંદર પણ છે. એટલે જ કહ્યું ને કે ધર્મો હિ એકામ ભક્તિ હિ એકામ અધિકો વિશેષો ધર્મેણ હિના પશુ ભી સમાના. તો જો જે વ્યક્તિ કેવળ પોતાને મનુષ્ય પોતાને કેવળ દેહ રૂપે જ જાણે છે વાસ્તવમાં તો એનું જીવન પશુથી પણ બદતર છે. કારણ કે આપણને ભગવાને વિવેક આપ્યો છે, દુર્લભો માનુષો દેહો, 84 લાખ યોનિઓમાં સર્વોત્તમ શ્રેષ્ઠ યોનિયા માનવ જન્મ તરીકે આપણને જયારે પ્રાપ્ત થઈ હોય અને જો એ જન્મ આપણે કેવળ વિષય વાસના ભોગમાં આપણે નીકળી જાય, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ સ્વાદ વિવાદમાં નીકળી જાય તો પછી શહેરાઈજી આજ્ઞા કરે છે કે વૃથા તજન્મ ભૂતલે, એનો જન્મ ભૂતલ પર વ્યર્થ છે. શરીર માધ્યમ ખલ ધર્મ સાધન, શરીર તો ભગવદ સાધનાનો એક માધ્યમ છે. અમારા પૂજ્ય શ્રી પિતૃચરણ પૂજ્ય શ્રી દાદાજી આજ્ઞા આપના પ્રવચનમાં કરતા હોય કે જેમ ચંદનનું એક કાષ્ઠ, એ ચંદનના કાષ્ઠને શિલા ઉપર પથ્થર ઉપર ઘસીએ તો સુંદર ચંદનની મહેક આવે, એવી રીતે જ આપણું આ શરીર જ્યારે ભગવદ સેવામાં ઘસાય છે તો ભક્તિની મહેક આવે છે, સુગંધ આવે છે. અને જ્યાં સુગંધ હોય, મકરંદ હોય, ત્યાં એ સુગંધથી આકર્ષિત થઈને કોણ આવે તો કે ભ્રમર. ભ્રમરને ક્યારે પ્લાસ્ટિકના ફૂલ ઉપર બેઠેલો જોયો છે તમે? ઘરમાં કેટલું આપણે ડેકોરેશન માટે સારો મોંઘામાં મોંઘો આપણે એ ફ્લાવર પોટ ને બધું લઈને આવીએ, બટ એમાં ભ્રમર ક્યારે નો બેસે? ભ્રમર કહાં પે આવે કે જ્યાં પે કોમલતા હોય, કે જ્યાં મકરંદ છે, જ્યાં સુગંધ છે ત્યાં ભ્રમર એનો સ્વાદ લે છે. ભ્રમર એટલે કોણ? તો કે શ્રી કૃષ્ણ. એટલે કે જ્યાં ભક્તિની મહેક આવતી હોય ત્યાં એ શ્રી કૃષ્ણ એ રસનો આસ્વાદન કરવા માટે ભ્રમર સ્વરૂપથી પધારે છે. ત્યારે ઉદ્ધવજી આવ્યા બ્રજમાં, ગોપીજનો સાથે ચર્ચા સંવાદ સત્સંગ થઈ રહ્યો છે, ત્યાં એ સમયે ભ્રમર આવ્યો ને. મધુપકિત બંધો માં સ્પૃશાંગી સપત્ન્યા કુચ વિદુડિત માલા કુમશ્મેર શુભેલ. ઉદ્ધવજી પધાર્યા કુસુમ સરોવર પર, કેટલા સમય સુધી બિરાજ્યા. ગોપીજનો સાથે આપ ત્યાં સત્સંગ કરી રહ્યા છે અને ત્યાં ગોપીજનોની જે અંદર ભક્તિની જે મહેક છે એ મહેક મકરંદમાં આસ્વાદનમાં પ્રલોભનમાં આવીને ઠાકોરજી સ્વયં બ્રહ્મરૂપે પધાર્યા અને ગોપીઓની ચરણ વંદના કરવા લાગી ગયા. એ બ્રહ્મર ઓર કોઈ નહીં લેકિન શ્રી કૃષ્ણ હે. તો જયારે આ દેહ ભગવદ સેવામાં ઘસાય તો ભક્તિની મહેક આવે છે. પરંતુ જો આ દેહને કેવળ એક આપણે પોતાને સ્થૂલ રૂપ જાણીને, હું એક આ શરીર કે હું એક માતા કે હું એક ફેમિલીનો મેમ્બર કે હું એક કોમ્યુનિટીનો મેમ્બર, બસ એ જ રીતે પોતાના સ્વરૂપને જોશો તો તમે ક્યારે પણ કર્તવ્ય પરાયણ નહીં થઈ શકો. કર્તવ્ય પરાયણ થવા માટે આત્મ સ્વરૂપનો જ્ઞાન હોવો પરમ આવશ્યક છે, મહાત્મ જ્ઞાન. એક દ્રષ્ટાંતનું મને સ્મરણ થઈ રહ્યું છે, કદાચ પૂર્વમાં આપે પણ ક્યારેક ક્યાંક સાંભળ્યું હોય કે વાંચ્યું હોય. કોઈ એક સંત હતા, તીર્થયાત્રા કરવા માટે ગયા ચાતુર્માસ માટે ગંગાજીના તટ ઉપર. અને ચાતુર્માસ માટે આપ ત્યાં પધાર્યા અને એક કુટિયા બનાવીને રહેતા. ત્યાં એમની સેવામાં એક ધોબી આવતો
બહુ નિષ્ઠા ભાવથી એમની સેવા કરતો એ સાધુ સાથે એમને એક વિશેષ લગાવ થઈ ગયો સાધુ એની સેવાથી બહુ પ્રસન્ન થયા કે આ નિસ્વાર્થ ભાવથી સેવા કરે છે ચાતુર્માસનો સમય પૂરો થયો તો સાધુને કે સંતને વિચાર આવ્યો કે આને હું કંઈક આપીને જાઉં તો એ સાધુ પાસે એક દિવ્ય પારસમણી હતી અને એ પારસમણી પેલા ધોબીને આપી દીધી ધોબી પણ રાજી કે ગુરુના દ્વારા ચલો કંઈક કણિકા પ્રસાદ મળી ગયો ગુરુ તો ત્યાંથી નીકળી ગયા ધોબી એના પોતાના કામમાં ધીરે ધીરે સમય નીકળ્યો બીજો વર્ષ આવ્યો પાછા એ સંત ચાતુર્માસ કરવા માટે ત્યાં ગંગાજીના તટ ઉપર આવ્યા બોલો ધોબી સન્મુખ ઉપસ્થિત થઈ ગયો સંત કહે છે અરે ભૈયા તું અભી ભી અહીં પે હૈ તો કે ગુરુજી મહારાજજી મેં કહા જાઉંગા યે મેરા કામ હૈ હું અહીંયા રહું છું લોકોના કપડા મેલા કપડા ધોવા એ મારું કામ છે આપ અહીંયા વર્ષમાં ચાતુર્માસ કરવા પધારો છો આપની સેવામાં ઉપસ્થિત થાઉં છું હું ક્યાં જઈશ અરે ક્યાં જઈશ નો મારો મતલબ છે કે તને મેં જે ગયા વખતે જે વસ્તુ પદાર્થ આપ્યું હતું એ છે કે નહીં તારી પાસે અરે છે ને મારી પાસે બહુ સાચવીને હું મેં રાખ્યું છે તો કે તને ખબર નથી એનો મતલબ શું છે એ શું વસ્તુ મેં તને આપી તો કે ના એ તો હું નથી જાણતો બસ હું તો રોજ આપે જે મને વસ્તુ પદાર્થ આપી છે અને પ્રસાદી માનીને સવારે જયારે નાહવા જઉં છું તો એ વસ્તુ એ પદાર્થને રોજ શરીરમાં ઘસી ઘસીને રગડું છું અને નાહી લઉં છું કે ગુરુજીની આપેલી વસ્તુ છે તો મારું દેહ પણ પ્રસાદી થઈ જાય એ ભાવથી રોજ શરીરમાં ઘસું છું સંત કહે છે અરે અબુદ્ધ અરે ઓલું મેં તને જે વસ્તુ પદાર્થ આપી હતી એ તો પારસમણી છે તો કે એનો શું મતલબ અરે ભલા માણસ કે એ પારસમણીને તું લોહામાં સ્પર્શ કરાવી દે તો એ પણ સોનું બની જાય છે અને તું શરીરમાં રગડે છે ઘસી રહ્યો છે આ શું કરે છે મને ક્યાં ખબર હતી પેલા કીધું હોય તો મને ખ્યાલ જ નથી એટલે આપણી સ્થિતિ કઈક ઓલા ધોબી જેવી છે આપણને આ એક દિવ્ય આ પારસમણી જેવું આ અલૌકિક દેહ માનવ જન્મ શરીર આપણને આપ્યું છે અને આ શરીરને આપણે પોતાના લૌકિક કાર્યોમાં ઘસતા જઈએ છીએ ક્યારેક પ્રપંચના કાર્યમાં સાંસારિક કાર્યમાં એને ઘસતા જઈએ છીએ પરંતુ વાસ્તવિક આ દેહનું જે મૂલ્યાંકન જે છે સાચા અર્થમાં આની સાર્થકતા જે છે પોતાના આત્મ સ્વરૂપને જાણી છે આપણે જ્યારે એનો ભગવાનમાં વિનિયોગ ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતામાં કહી રહ્યા છે કે મમૈવાંશો જીવ લોક જીવ ભૂત સનાતન આપણે એ પરમ સત્તાના પરબ્રહ્મના એ અંશ છીએ આપણે કઈ રીતે પોતાને જોઈએ છીએ જેમ એક 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 તત્વ દ્રષ્ટિથી વિચાર કરો ધ્યાન આપજો મારા વિષયને જો હું એક્સપ્લેન કરવા માંગુ છું આઈ હોપ કે હું તમને એક્સપ્લેન કરી શકું એ પ્રોપરલી જેમ એક ઘરમાં એક ખુરશી હોય લાકડાની ચેર હવે એ ચેર તરીકે તમે એ વસ્તુને જુઓ છો તો જ્યારે એ ચેર તરીકે તમે એને જોયું તો પછી એનો ઉપયોગ શું થઈ શકે શું ઉપયોગ થાય બેસવા માટે એ ચેરનો આપણે ઉપયોગ કરીએ હવે એ જ ચેરને આપણે એક અલગ એંગલથી જુઓ કે એ ખાલી બેસવાની એક ખુરશી નથી આ ચેર શું છે કે આ લાકડું છે કાષ્ઠ છે હવે લાકડા તરીકે જ્યારે એનો પરિચય આપણે જોઈએ તો હવે એ લાકડાને તમે બીજા કયા કયા રીતે એનો ઉપયોગ કરી શકો એનાથી તમે ચેર બનાવી શકો એનાથી તમે એ લાકડાને અલગ એને તોડીને કંઈક ટેબલ તરીકે પ્રયોગ કરી શકો અથવા એ જ લાકડાનો અન્ય કોઈ વસ્તુ રીતે તમે ઉપયોગ કરી શકો એટલે એ જ વસ્તુને તમે 5 યા 10 પ્રકારથી અલગ અલગ રીતે એનો ઉપયોગ કરી શકો પરંતુ ખાલી એ ચેર તરીકે વસ્તુને જોવામાં આવશે તો પછી એ ચેર ધીમે ધીમે હવે જૂની થઈ ગઈ હવે આને ભંગારમાં કબાડીમાં જવા દે એને નાખી દો એટલે આ વસ્તુ જે હું સમજાવવા એક્સપ્લેન કરવા માંગુ છું એવી રીતે કેવળ હું એક શરીર છું હું એક દેહ છું હું એક માતા પિતા એક ફેમિલીનો મેમ્બર તરીકે જુઓ ધીરે ધીરે શરીર એમાં જ ઘસાઈ ગયું અને હવે બસ પતી ગયું ઘણા લોકો અમને કહે વૈષ્ણવ મળતા હોય કે જે ઘણું બધું કરવાની ઈચ્છા થતી હોય છે સેવા અને ઠાકોરજીને ઘરમાં પધરાવીને સવારથી સાંજ સુધી લેકિન ટાઈમ નથી મળતો અને હવે ટાઈમ પણ છે તો હવે શરીર કામ નથી કરતું બેસીએ તો ઊભા ન થવાય ઊભે તો બેસાય નહીં એવી બધી પરિસ્થિતિઓ છે અને અહીંયા તો પછી ઠંડી એટલી બધી હાથ પગ એમને બધા જલ્દી ત્યાં તો તકલીફ પડે છે ઠંડી એટલી બધી હોય ને પછી એમાં પછી હીટર આગળ બેસવું પડે ને નેચરલ ન હોય એટલે પછી થોડું બોડીમાં ઇફેક્ટ થાય જયારે સમય હતો ત્યારે અમે કરી ન શક્યા ને હવે જયારે ઈચ્છા થાય છે ત્યારે પછી એ શું થઈ ગયું એ જૂનું ફર્નિચર હવે એ ફર્નિચર ને પછી બસ ફેંકી દો બીજું એનો કઈ ઉપયોગ ન થઈ શકે પરંતુ જયારે આપણે મમૈવાંશો જીવ લોક
ભગવાન કહે છે આપણા સ્વરૂપનું આપણને જ્ઞાન કરાવે છે કે તું કોણ, કે તું મારો અંશ છે. અને શ્રુતિઓ કહે છે કે યોયદ અંશ તે ત્વમ ભજેત, આ સૂત્ર છે કે જે જેનો અંશ હોય છે એ અંશીને સેવા કરે, અંશીને ભજે, એ એનો ધર્મ છે. જેને પુત્રનો ધર્મ છે એની પિતાની સેવા કરવી, એની આજ્ઞાનું પાલન કરવું, કારણ કે એ એનો અંશ છે. એવી રીતે આ જગતમાં જેટલા પણ ચૈતન્ય જીવો છે, મનુષ્ય છે, આ બધા ભગવદ અંશ છે. તો એ અંશીની સેવા કરવી એ આપણો સહજ પ્રમુખ ધર્મ બની જાય છે. સેવા ક્યારે થઈ શકે? કે જ્યારે સમર્પણ હોય. સમર્પણના ભાવથી જ થતી ક્રિયા સેવા કહેવાય છે. આપણા ઘરમાં જેમ કોઈ સર્વન્ટ હોય, કામ કરતો હોય, હવે એ કામ કરે છે તો એ કામ કરવા વાળાને આપણે એને સેવક ન કહી શકીએ. એ સેવા નથી કરતો, કારણ કે એને કંઈક આપણાથી અપેક્ષા છે, એને કંઈક આપણાથી જોઈ રહ્યું છે, કંઈક વસ્તુની ઈચ્છા છે. એટલે એ વર્ક કરે છે, કામ કરે છે. પણ જ્યારે આત્મ સ્વરૂપને જાણીને, જીવનના આધાર રૂપ માનીને, જીવનનું પરમ લક્ષ્ય માનીને જ્યારે જીવ કાર્ય કરે, ત્યારે એ સેવા કહેવાય છે. ત્યારે એને સેવા કહી શકાય કે મારું પરમ લક્ષ્ય કે શ્રી કૃષ્ણ જ છે. શ્રી આચાર્ય વલ્લભ આજ્ઞા કરે છે, કૃષ્ણ એવ ગતિર મમ, કૃષ્ણ એવ ગતિર મમ. એક વાર ની 11 વખત રિપીટ કરી દીધું, કૃષ્ણ એવ ગતિર મમ, કૃષ્ણ જ આપણી ગતિ છે, કૃષ્ણ જ આપણું લક્ષ્ય છે. એ લક્ષ્યને આપણે પ્રાપ્ત કરી લઈએ એ તો પરમ અનુભવ છે, પરમ કૃપા ધન્યતાનો વિષય છે. પરંતુ એ કૃષ્ણના માર્ગ ઉપર જ્યારે જીવ આગળ ચાલે છે, એ માર્ગમાં જ આનંદ છે. કૃષ્ણ મારું લક્ષ્ય છે. તો જ્યારે કૃષ્ણ પોતાનું લક્ષ્ય છે, કૃષ્ણ જ મારો ગોલ છે, એ સમજ જ્યારે બુદ્ધિને આવી જાય, બુદ્ધિ આ વસ્તુને સ્વીકાર કરી લે, એને કહેવાય છે બુદ્ધિનું સમર્પણ. આ જગતનો જે પણ કંઈ સાર છે એ કેવલ અને કેવલ ઠાકોરજી જ છે. અને જ્યારે બુદ્ધિનો નિવેશ ભગવાનમાં થઈ જાય છે, પરમ સત્તા પૂર્ણાનંદ સ્વરૂપ પરબ્રહ્મ કૃષ્ણમાં જ્યારે બુદ્ધિ લાગી જાય છે, ત્યારે જ વાસ્તવિક રૂપમાં એ વ્યક્તિ ચતુર કહેવાશે. ક્યોંકિ કહા ને કે ચતુરાઈ તાકી સાચી જો હરિ ચરણ ભજે. મહામતી કોણ છે? જો આ સંસારમાં બધાથી મહાન ભગવાન છે, અને એ મહાનમાં જેની મતિ લાગેલી છે એ મહામતી. સંસારના લૌકિક કાર્યમાં બહુ ચતુર દેખાય, પરંતુ ભગવદ કાર્યમાં ઉદાસીન છે, તો એ મહામતી ન કહેવાય. એ તો મૂળ, એ તો મૂર્ખ છે. એનાથી મોટો મૂર્ખ વ્યક્તિ કોઈ નથી કે જે પોતાનું આત્મ જ્ઞાન, આત્મ સ્વરૂપને જાણતો નથી, જે પોતાના આત્મ કલ્યાણ વિષયને સમજતો નથી. પ્રસંગ આવે છે કે ને, જયારે એક વાર ઓલો સિકંદર એક કોઈ સાધુને કંઈક આપવાની ઈચ્છા થઈ કે ભાઈ એ લે લો, વો લે લો, પણ સાધુ કહે કે ભાઈ મુજે તો કુછ નહીં ચાહીએ. કહેતે ભૈયા, એ ઠંડ કા સમય હૈ તો એક કંબલ, એક બ્લેન્કેટ તો લઈ લો આ ઠંડીના સમયમાં. તો કે ના, મને એ પણ નથી જોતું, મને કઈ નથી જોતું. સિકંદર કહે છે કે તમારાથી તો મોટો વૈરાગ્ય, તમારાથી મોટો ત્યાગી મેં આજ સુધી નથી જોયો, બધું તમે ત્યાગ કરી દીધું. ઓલો સાધુ કહેવા લાગ્યો, એવું નથી કે મારાથી પણ મોટા મોટા ત્યાગી છે, એમાં તો સૌથી મોટા ત્યાગી તો આપ છો. સિકંદરને કહ્યું, સિકંદર કહે છે હું ક્યાં મોટો ત્યાગી છું. ઓલો સાધુ કહે છે કે નહીં, આપ તો મારા કરતા પણ મોટા ત્યાગી છો. સિકંદર કહે, કઈ રીતે? સાધુ કહે છે કે મેં તો ઈશ્વર માટે, ભગવાન માટે આ લૌકિક તુચ્છ વસ્તુઓનો ત્યાગ કર્યો છે, પરંતુ આપે તો આ લૌકિક તુચ્છ વસ્તુઓ માટે ભગવાનનો ત્યાગ કરી દીધો, એટલે આપ મારા કરતા પણ મોટા ત્યાગી છે. કે આપે ઈશ્વરનો ત્યાગ કરી દીધો છે એના માટે, આ લૌકિક તુચ્છ સાંસારિક વસ્તુઓ માટે. તો મહાન મોટો ત્યાગી કોણ થયો? કે આપ. તો સર્વમાં મહાન ભગવાન છે, અને એનામાં જેની મતિ લાગેલી છે એ મહામતી કહેવાય છે. વાસ્તવમાં એ જ વ્યક્તિ ચતુર છે. તો જ્યારે બુદ્ધિ ભગવાનમાં નિવેશ કરે છે વૈષ્ણવ, ત્યારે એ જીવના બુદ્ધિ પ્રેરક કૃષ્ણ બને છે, જેમ અર્જુનના પથ દ્રષ્ટા ભગવાન શ્રી કૃષ્ણ છે. ઘણા લોકો એવી રીતે કહેતા હોય છે કે ભગવાન જ બધા બધું કરાવે છે, હું જે પણ કંઈ કરું છું, કે હું પાપ કરું છું, કે હું પુણ્ય કરું છું, હું પાપ કરું છું, કે મારી બુદ્ધિ ભગવાને એવી આપી છે, ભગવાને મને એવો બનાવ્યો છે, હું એવું કરું છું.
ભગવાને આપણને એવા નથી બનાવ્યા. તત્વની દ્રષ્ટિથી એની વાત સાચી છે, પરંતુ એને ભગવાનમાં પૂર્ણ પ્રકારથી શ્રદ્ધા નથી, એટલે એના બુદ્ધિ પ્રેરક ભગવાન નથી. જે એમ કહેતા હોય કે હું આવું કરું છું, એ કરાવવા વાળા ઘણા એવા તર્કવાદી હોય છે કે હું આવું કરું છું, કે હું પાપ કરું છું, કે હું આ વ્યસનનું સેવન કરું છું, કે હું તો સિગરેટ પીવું છું, કે હું તો દારૂ પીવું છું, કે મને તો ભગવાન એવું બનાવ્યું છે, ભગવાન કરાવે છે. તત્વની દ્રષ્ટિથી વાત સાચી છે, પરંતુ એને ભગવાનમાં શ્રદ્ધા નથી, એટલે એના બુદ્ધિ પ્રેરક કૃષ્ણ નથી. બુદ્ધિ પ્રેરક કૃષ્ણ ક્યારે બને? કે જ્યારે જેની બુદ્ધિ ભગવાનમાં સમર્પિત હોય. અને જેની બુદ્ધિ ભગવાનમાં સમર્પિત છે, જેને બુદ્ધિનો નિવેશ ભગવાનમાં કર્યો છે, તો પછી એ વ્યક્તિની જય જ જય છે. પછી એના માટે કઈ બાકી નથી રહી જતું. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નિર્મતિર મમ ધ્રુવા નેતિર મતિર મમ. જેના સારથી પરબ્રહ્મ શ્રી કૃષ્ણ યોગેશ્વર શ્રી કૃષ્ણ હોય, અર્જુન જેવો જ્યાં જે પાત્ર છે ધનુર્ધર હોય, તત શ્રી વિજયો ભૂતિર, પછી ત્યાં વિજય જ વિજય છે, પછી એની પરાજય ક્યારે થઈ જ ન શકે. જેના સારથી ભગવાન બની ગયા હો, આપણે ગાતા હોઈએ ને, પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી, જ્ઞાન ગીતા ઉપદેશી બન મુનિને બનાવજો પરમાર્થી, પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. તારું મારું મનથી મુખ, બહુ સુંદર પંક્તિઓ છે, મને બે ત્રણ લાઈન એની સ્મરણમાં છે, કે તારું મારું મનથી મુખ, મનડું મારું કદી ના વિસરે, આ દુનિયા છે સ્વાર્થી, પ્રભુ તમે છો મારા જીવન રથના સ્વાર્થી સારથી. ભગવાન એ સારથી છે અને સંસારના જીવો છે એ સ્વાર્થી છે, આ ફરક છે. હવે સ્વાર્થીને જો જીવનની લગામ સોંપી દેશો તો પછી તકલીફ છે, ગડબડ છે. પરંતુ શ્રી કૃષ્ણ જેવા જ્યાં સારથી હોય તો તત્ર વિજયો હવે, પછી એ જીવની વિજય જ વિજય છે. મુખ્ય વાત પ્રિયજનો, તો બુદ્ધિનું સમર્પણ ભગવાનમાં કરીએ. એટલે ભીષ્મજીએ કહ્યું ને કે ઇતિ મતિરૂપ કલ્પિતા વિતૃષ્ણા. જો ભીષ્મજીની જે સ્તુતિ છે, સ્તુતિનો પ્રારંભ ભીષ્મજી કરે છે ઇતિ શબ્દથી, ઇતિ મતિરૂપ. બાકી કોઈ પણ સ્તોત્ર જ્યાં પૂરો થતો હોય ત્યાં ઇતિ શબ્દ આવે, ઇતિ શ્રીમદ્વલ્લભાચાર્ય વિરચિતમ શિવનાષ્ટક સ્તોત્રમ સંપૂર્ણમ, ઇતિ એન્ડમાં આવે ના. પરંતુ અહીંયા તો ભીષ્મજીએ ઇતિ શબ્દ પહેલા પ્રયોગ કરી દીધો, કારણ કે ચતુર્ભુજ સ્વરૂપથી ભીષ્મજીને ભગવાનના દર્શન થઈ રહ્યા છે, અને એ જાણી ગયા કે હવે જ્યાં ભગવાનના મને દર્શન થઈ ગયા, તો હવે મને જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મને છુટકારો મળી ગયો, હવે મારા જન્મનું ઇતિ એન્ડ છે. એટલે શું કહ્યું? ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા. હે પ્રભુ, મારી આ મતિ જે વિતૃષ્ણાયુક્ત છે, જેને કોઈ પણ પ્રકારની તૃષ્ણા નથી, યા તો જેને વિશિષ્ટ પ્રકારની તૃષ્ણા છે, જેને કેવળ આપની લાલસા છે, એ તૃષ્ણાયુક્ત બુદ્ધિને હું આપને સમર્પણ કરું છું. કારણ કે સાચું સમર્પણ પ્રિયજનો બુદ્ધિથી જ થાય છે. જ્યારે કોઈ પણ વસ્તુ બુદ્ધિ એ વસ્તુનો સ્વીકાર કરી લે છે, પછી એ કાર્ય કરવામાં પ્રવૃત્ત થઈ જાય. બાકી કેટલું એ કહો પરિવારને, છોકરાઓને, કે તું સેવા કર, પાઠ કર, પાઠ કર, પરંતુ એની ઇમ્પોર્ટન્સ શું છે? શું કામ આપણે સેવા કરવી જોઈએ? શું કામ આપણે પાઠ સ્તોત્ર કરવા જોઈએ? અરે શ્રી આચાર્યોની વાણી છે, અને જ્યારે એ આચાર્યોની વાણીનું આપણે અવગાહન કરીએ છીએ, તો એનાથી આપણી બુદ્ધિ તીવ્ર બને છે, એનાથી આપણું મન શુદ્ધ થાય છે. જેમ બાળક સ્કૂલમાં જાય છે, તો સાયન્ટિસ્ટ ને કેટલા કેટલા જે અર્વાચીન જે બુદ્ધિજીવો છે, જ્યારે એની સ્ટોરી એની કવિતા એને ભણાવવામાં આવે છે, તો આ તે મહદ આચાર્યોની વાણી છે, તો એ અવગાહન કરવામાં, એ સ્તોત્ર પાઠ કરવામાં શું વાંધો હોઈ શકે? જ્યારે સ્કૂલની બુક્સ આપણે વાંચતા હોઈએ છીએ કે એનાથી આપણને નોલેજ મળે છે, એનાથી આપણું સારું વ્યક્તિત્વ બને છે, તો એ તો એક ભૌતિક નોલેજ થયું, મટીરિયલિસ્ટિક જે નોલેજ એને કહેવાય છે. જે સંસારનું જે નોલેજ છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે, નો ડાઉટ, આપણે એને છોડી ન શકીએ, જરૂરી છે. પરંતુ એ મટીરિયલ જે નોલેજ છે એ આપણને કેવળ ઇન્ફોર્મેશન આપે છે, અને જે સ્પિરિચ્યુઅલ જે નોલેજ છે પ્રિયજનો, એનાથી આપણને ટ્રાન્સફોર્મેશન મળે છે. એક છે ઇન્ફોર્મેશન અને બીજું છે ટ્રાન્સફોર્મેશન.
અને જીવનમાં બંનેની આવશ્યકતા એ છે, ઇન્ફોર્મેશન પણ જોઈએ, પરંતુ સાચે ટ્રાન્સફોર્મેશન, પોતાને જીવનમાં ઉતાર ચડાવ, સુખ દુઃખ, આ બધા જીવનમાં કઈ રીતે એંગલ, કેવા ચશ્માથી આપણે જોવાનું છે જગતને, આપણા ચરિત્રને, એ આપણને સ્પિરિચ્યુઅલ નોલેજ પ્રદાન કરે છે. એટલે એ આચાર્યોની વાણી, એનું અવગાહન એ કરવું પરમ આવશ્યક છે. કહેવાનો મુખ્ય વિષય જે વાત છે, જ્યારે બુદ્ધિ કોઈ પણ વસ્તુની ઇમ્પોર્ટન્સ સમજી જાય, એટલે આવશ્યકતા છે આપણે આપણા બાળકોને આપણા ધર્મ, સ્પિરિચ્યુઅલ નોલેજ, સત્સંગ, સેવાની શું આવશ્યકતા છે, શું કામ સેવા કરવી જોઈએ, શું કામ કંઠી ધારણ કરવી જોઈએ, શું કામ આ અપરસમાં સેવા કરતા હોઈએ તો બીજે નહીં અડવું, અહીંયા અડવું, શું કામ હાથ ખાસા કરવા. આ સમય અને સ્પેશિયલી આ કોરોના કોવિડે તો બહુ શીખવાડી દીધું, હાથ ધોવાનું હોય કે નહીં, પરંતુ આજ હાથ ધોવાની પરંપરા તો આપણી પ્રાચીનતમ છે. પરંતુ આ મનુષ્ય એવો થઈ ગયો છે, પ્રેમથી આચાર્યોએ સમજાવ્યું, ન માને પણ દંડા પડે તો સમજી ગઈ. આ માસ્ક તો હમણાં આપણે આ પહેરે છે લોકો, આ કોરોના આવ્યું, બાકી તો પુષ્ટિ પરંપરામાં તો વર્ષોથી માસ્ક છે. તમે બધા જૂના વૈષ્ણવ જાણો છો, હા, આજે પણ વૈષ્ણવો જયારે ફૂલઘરમાં ઠાકોરજીની સેવા કરતા હોય ત્યારે માસ્ક પહેરીને સેવા કરે, કે ક્યાંક બોલવામાં થૂક ન ઉડી જાય, જમ્સ ન આવી જાય. બધું જે આધ્યાત્મિક આપણું જે ક્ષેત્ર છે એની અંદર સાયન્સ રહેલો જ છે. ધર્મ અને વિજ્ઞાન એ એકબીજાના વિરોધી ક્યારે હોઈ જ ન શકે. ધર્મ અને વિજ્ઞાન એકબીજાના પૂરક છે, એકબીજાના આશીર્વાદ રૂપ છે. કહેવાનો તાત્પર્ય, જયારે આપણે બાળકોને એ પ્રકારનું જયારે નોલેજ આપીશું બાળપણથી, ત્યારે પછી એની બુદ્ધિ સમજશે કે આ જરૂરી છે, અને બુદ્ધિ જયારે સમજી જાય પછી એ આપને આપ પ્રવૃત્ત થઈ જશે. ભગવાન આજ્ઞા કરે છે, મય્યેવ મને આતસ્વ મયી બુદ્ધિ નિદેશય. પ્રિયજનો, આવશ્યકતા છે આપણી બુદ્ધિનું ભગવાનમાં સમર્પણ, આપણા મનનું ભગવાનમાં સમર્પણ, બસ એ આવશ્યક છે. અહિંતા અને મમતાનું ભગવાનમાં સમર્પણ, એટલા માટે પુષ્ટિ પરંપરામાં બે દીક્ષાઓ છે, એક નામ નિવેદન અને એક આત્મનિવેદન, હે ને, કે આ બંને દીક્ષાઓના માધ્યમથી જે બે વસ્તુઓથી વ્યક્તિ બંધાયેલો છે, એક છે અહંતા અને મમતા, એની નિવૃત્તિ આ બે દીક્ષાઓના માધ્યમથી જીવને થાય છે. તો પ્રિયજનો, આજના સત્સંગ સત્રમાં જે આ જગતના જે પ્લાનર, જે પ્લાનિંગ જેને કર્યું છે, અને જે એ આપણને સમજાવી રહ્યા છે કે આપણી મન અને બુદ્ધિ જે સૌથી જે ઇમ્પોર્ટન્ટ છે, પછી એને ગમે ત્યાં ન લગાડીને, જે મહદ છે, જે પૂર્ણાનંદ છે, એનામાં આપણી મહદ, આપણી જે બુદ્ધિ છે, મન છે, આપણે એનામાં લગાડીએ. કારણ કે સંસારી વ્યક્તિ એ પૂર્ણ નથી, એ અધૂરો છે. ભગવાન પૂર્ણ છે, પૂર્ણમદઃ પૂર્ણમિદમ. આપણે અહીંયા છીએ તો આપણે રસોડામાં ન હોઈ શકીએ, આપણે રસોડામાં હોઈએ તો આપણે બેડરૂમમાં ન હોઈ શકીએ, બેડરૂમમાં હોઈએ તો ડ્રોઈંગ રૂમમાં ન હોઈ શકીએ. આપણી કઈક લિમિટેશન છે, સીમાઓ છે, પરંતુ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ એ તો અનંત છે. પૂર્ણ આનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. તો જયારે વ્યક્તિઓનું ચિંતન આપણે બુદ્ધિમાં કરીશું, આપણા મનમાં જો વ્યક્તિઓનું જ ચિંતન ચાલતું રહેશું, તો એ વ્યક્તિ તો પૂર્ણ નથી, એ તો અપૂર્ણ છે. તો આપણી વિચારો, આપણી ભાવનાઓ પણ અપૂર્ણ રહેશે. આપણને મનમાં પણ શાંતિનો અનુભવ નહીં થાય, અશાંતિનો જ અનુભવ થશે. અને જેનું ચિંતન કરીએ એની વાઇબ્રેશન ઉર્જા આપણને મળે છે. હવે ઓલો વ્યક્તિ કંઈક બહુ નેગેટિવ હોય, એ વ્યક્તિ વિચાર કરો, અથવા એ કોઈ જે વ્યક્તિનું તમે ચિંતન કરો છો, કંઈક એના દિમાગમાં કંઈક નેગેટિવ થોટ્સ ચાલતા હોય, અથવા એ વ્યક્તિ ડિપ્રેશનમાં હોય, તો તમે એ વ્યક્તિનું ચિંતન કરો છો, તો એની જે ડિપ્રેશન, એની જે વિચાર, એની જે વાઇબ્રેશન ઉર્જા તમારી અંદર ટ્રાન્સફર થઈ જાય છે. આ એક સીધો વૈજ્ઞાનિક આ હિસાબ છે, આ સાયન્સ આ વસ્તુને માને છે, કે તમે કોઈ વ્યક્તિનું ચિંતન કરો છો, તમે એવા થતા જાઓ છો. એટલે કોઈ વ્યક્તિનું તમે ચિંતન કરતા રહેશો તો એ નેગેટિવ છે, નકારાત્મક છે, તો તમારા વિચાર કેવા બનશે? નકારાત્મક, નેગેટિવ. પછી કહે ને કે મન નથી લાગતું, ચિંતાઓ થાય છે, તો ભૈયા તું વિચાર કોનો કરે છે? જે અપૂર્ણ છે એનું તું ચિંતન કરે છે, એટલે તારું મન પણ આવું બની જાય છે, તારી બુદ્ધિ એવી બની જાય છે. તો એના કરતા જે પૂર્ણ મદઃ પૂર્ણમિદમ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે, એનું ચિંતન સ્મરણ કરતા રહીએ, તો પછી પૂર્ણ આનંદ શાંતિનો, જેમ વ્યાસજીને આનંદનો અનુભવ થયો, શાંતિનો અનુભવ થયો, કે હવે હું તૃપ્ત થઈ ગયો, હવે હું પૂર્ણ થઈ ગયો. બસ પ્રિયજનો, વધારે સમયની થોડી મર્યાદા છે,
જે સમય હતો એનાથી પણ 5-7 મિનિટ થોડોક વધારે લીધો છે. તો જે આજે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ કૃષ્ણમ વંદે જગતગુરુજી આપણને આજ્ઞા કરી રહ્યા છે, આપણી મન અને બુદ્ધિ બસ સદા સર્વદા આપણે શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં, શ્રી વલ્લભના ચરણારવિંદમાં લગાડીને રાખીએ, કે જેનાથી આપણું આ લોક અને પરલોક એ સિક્યોર થઈ જશે. મૂળ વાત જે આપણે કરી હતી ઇન્વેસ્ટમેન્ટ, તો બસ આપણી મન અને બુદ્ધિનું ઇન્વેસ્ટ, એનું નિવેશ કેવલ અને કેવલ શ્રી ઠાકોરજીમાં કર્યું, તો એનાથી લોક અને પરલોક સુધરશે. તો બસ આ જ મનોભાવના સાથે આપ સબ આનંદમાં પ્રસન્નતા રહો, આપ સબ પોતાનું વિશેષ ધ્યાન રાખો અને સદા સર્વદા આપ આનંદ પ્રસન્નતામાં રહો. ઠાકોરજી આપ સર્વના મનોરથ સિદ્ધ કરે એ જ શુભકામના શુભાશીષ સાથે હું મારા વાક પુષ્પોને શ્રી આચાર્યજીના ચરણોમાં સમર્પિત કરું છું. બોલો શ્રી વલ્લભાઈ, શ્રી ગોપાલ લાલ પ્યારે કી જય. ધન્વંત પ્રણામ. જે જે અતિ સુંદર, તો જે જે આપણે એક વિનંતી કરી હતી કે એક કીર્તન આપ કરવાના છો, અરુણાની અરુણાની અરુણાએ પણ આપણે કહ્યું એક નાનું શું કીર્તન લઈ લો. નાનકડું કીર્તન અરુણાબેન કઈ કહેતા હતા એ કઈક અલગ હતું, એ તો અલગ લેજો. હે મને એક મિનિટ આપજો, હું થોડું મારું સેટઅપ કરી લઉં. હા પ્લીઝ નોટ. સાંજનો સમય છે, તો આપણે તેમની એ ભાવના હતી તે ભાવ અનુરૂપ એક કીર્તન નો હું પ્રયાસ કરીશ. મીઠો મદન ગોપાલ
भावत मोह तिहारो झूठो भावत मोह तिहारो झूठो सुंदर नयन दिशा आज दधि मीठो मन गोपा मीठो मदन गोपा आज दधि मीठो मदन गोपा बहुत दिनन हम रहे को मुदवन बहुत दिनन हम रहत को मुदवन कृष्ण तिहारे साथ ऐसो स्वाद हम कब हो न चाख्यो ऐसो स्वाद हम ऐसो स्वाद हम ऐसो स्वाद हम कब हो न चाख्यो सुन गोकुल के नाथ आज मीठो मदन गोपा मीठो मदन गोपा आज दधि मीठो मदन गोपाल आने आत बनाए दो ना दिए सबन को बाट जिन नहीं पायो सुन मेरे भैया जिन नहीं पायो सुन मेरे भैया मेरी हथेली चार आज दधि मीठो मदन गोपा मीठो मदन गोपा आज दधि मीठो मदन गोपा आपुन हसत हसावत पालन मानुष लीला रूप परमानंद प्रभु हम सब जानत परमानंद प्रभु हम सब जानत तुम त्रिभुवन के भूप आज दधि मीठो मदन गोपा मीठो मदन गोपा 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 मीठो मदन गोपा
बोलो श्री गोपाल हरे की जय, श्री वल्लभाधीश की जय। अति आनंद आयो जे जे, बहुत सुंदर धनवट प्रणाम जे जे, बधा धनवट करजो जे जे ने। બે મિનિટ આપણે ધનવટ કરી લ્યો, જેમને પણ ધનવટ કરવા હોય અનમ્યુટ કરજો બધા પ્લીઝ। બહુ જ્યાદા આવ્યો છે કે લીલી પરિક્રમા યાદ આવી ગઈ આવી ગઈ એ તો ભૂલાઈ ક્યાં છે તમે બધા સાથે અહીંયા છો કુસુમ સરોવર આપણે બધા સાથે છીએ કુસુમ સરોવર ચાલો પૂરા ચાલો હવે આપણે આગળ લઈશું। તાબેન કોટેચા thank you। Kantaben is number 4। Kantaben unmute karo। How got yeah thank you thank you।